નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી સી પ્રાથમિક શાળાના ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ અગિયારમાં માં આજે આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણ એનો દાખલો ત્રીજો શીખીશું એક વર્તુળાકાર કાગળનો પરી એકસો ચોપન મીટર છે તો તેની ત્રિજ્યા શોધો તેનું ક્ષેત્રફળ પણ શોધો પાય બરાબર બાવીસ સતમાઉ લો બરાબર અહીંયા રકમમાં આપણે જોઈએ છીએ કે શું આપેલું છે તો કે પરી પરીખ કેટલો છે એકસો મીટર અને શોધવાનું શું છે તો કે ત્રિજ્યા અને ક્ષેત્રફળ બરાબર અહીંયા ત્રિજ્યા નથી આપેલી સીધો તમને પરિઘ જ આપેલો છે પરીઘ ઉપરથી પહેલા આપણે ત્રિજ્યા શોધવાની અને ત્રિજ્યા શોધાઈ જાય પછી આપણે ક્ષેત્રફળ શોધવાનું થાય બરાબર તો આપણે પરીઘનું સૂત્ર ખબર છે કે વર્તુળાકાર કાગળનો પરી બરાબર ટુ પાય આર પરીઘનું સૂત્ર મૂકીશું હવે પરીઘ આપણે રકમમાં આપેલ છે તો પરીઘ એકસો ચોપન બરાબર બે ગુણ્યા પાયની કિંમત બાવીસ સતમાઉ ગુણ્યા આર ત્રીજે આપણે શોધવાની છે બરાબર એટલે આર એમને એમ રાખીશું હવે આપણે બરાબરની સમીકરણમાં બાજુઓ ઉલટાવીએ તો છેદ છે એ અંશમાં આવે અને અંશમાં જે કોઈ સંખ્યાઓ છે એ છેદમાં આવે બરાબર તો આ બાજુ લઈ જઈએ છીએ આપણે આર છે શોધવાનું છે એને અહીંયા રાખીશું બાકીની બધી આપણે સામેની બાજુ લઈ જશું બરાબર ત્યાં આગળ એકસો ચોપન બાવીસ સત્તા એકસો ચોપન બરાબર બાવીસ બાવીસ છેદ ઉઠશે સત્યુ સત્યુ ઓગણપચાસ છેદમાં બે બરાબર આર એટલે કે આર બરાબર ઓગણપચાસ ના છેદમાં બે બરાબર ઓગણપચાસ ને બે વડે ભાગીશું તો આપણે જવાબ મળશે ચોવીસ પોઈન્ટ પાંચ મીટર બરાબર આપને દશાંશ અપૂર્ણાંકમાં જવાબ મળશે બરાબર ભાગાકાર આપણે આગળ કરીશું એટલે હવે આપણે ત્રીજા મળી ગઈ તો કે ચોવીસ પોઈન્ટ પાંચ મીટર બરાબર હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર બરાબર બે અથવા વર્ગ પણ કહી શકાય બરાબર પાય ની કિંમત બાવીસ સતમાઉ આર અહીંયા આપણે શોધેલી છે ચોવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ચોવીસ પાંચ હવે પોઈન્ટ કાઢી નાખીએ તો એક દશાં સ્થળ છે તેથી આપણે છેદમાં દસ મુકાય બરાબર હવે આપણે છેદ ઉડાડશું બસો ના આપણે ભાગ પાડીએ પાંત્રીસ સત્તા બરાબર એટલે સાત સાત ઉડશે પછી અહીંયા પાત્રીસના ભાગ પાડશું પાંચ સત્તા પાત્રીસ દસના ભાગ પાડીશું પાંચ દુ દસ અહીંયા અગિયાર બાવીસના ભાગ પાડશું અગિયાર દુ બાવીસ બરાબર અહીંથી પાંચ પાંચ ઉડે છે અને અહીંથી બે બે ઉડે છે બરાબર છેદ હવે શું વધે છે તો કે અગિયાર સાત બસો પિસ્તાલીસ અને છેદમાં દસ અહીંયા આપણે છેદ ઉડાડશું નહીં સીધું આપણે એક દશા સળ મૂકી શકાય છેદમાં દસ છે એટલે બરાબર તો આપણે અગિયાર સત્તા સિત્તોતેર ગુણ્યા બસો પિસ્તાલીસ છેદમાં દસ બરાબર તો આ બંને સંખ્યાનો ગુણાકાર અઢાર હજાર આઠસો પાસઠ છેદમાં દસ છેદમાં દસ હોય એટલે આપણે એક દશાસળ મૂકવાનું પાછળથી બરાબર એટલે જવાબ આવશે એક હજાર આઠસો છ્યાસી પોઈન્ટ પાંચ ચોરસ મીટર તો આપણે આ વર્તુળાકાર કાગળ છે એનું ક્ષેત્રફળ થશે એક હજાર આઠસો પાંચ ચોરસ મીટર તો તમને ખ્યાલ આવી ગયો ને જ્યારે પરિઘાનું માપ આપેલું હોય તો પેલા ત્રીજ્યા શોધવાની અને ત્રીજ્યા શોધ્યા પછી આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું હવે આપણે દાખલો ચાર જોઈએ પેલા આપણે રકમ જોઈએ એક માળી એકવીસ મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માંગે છે બરાબર વર્તુળાકાર છે છે એનું માપ આપેલું પેલા કયું માપ આપેલું છે એ ખાસ જોવાનું બરાબર ફરતે થી બંધ કરવા માંગે છે જો તે દોરડા ને બાગ ફરતે બે વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો બરાબર બાગ ને ફરતે દોરડાથી બંધ કરવા માંગે છે અને એ દોરડાને બે વાર ફેરવવા માગે છે એટલે બે આટા ફેરવવા છે તો દોરડાની લંબાઈ શોધો જો દોરડાની કિંમત એક મીટરના રૂપિયા ચાર હોય તો તેની કિંમત શોધો અને પાય બરાબર બાવીસ સતમાંશ લો બરાબર અહીંયા મેં આકૃતિ દોરેલી છે વર્તુળ અને એની આપણે રકમમાં એનો વ્યાસ આપેલો છે એકવીસ મીટર અને એના ફરતે બે વાર દોરડાથી બંધ કરવા માગે છે બરાબર તો આપણે આ ફરતી કિનારીનું માપ છે એ દોરડાની લંબાઈ થશે અને વર્તુળમાં કિનારીનું માપ એટલે આપણે પરી શોધવાનો થાય બરાબર હવે આપણે અહીંયા જોઈએ વ્યાસ એકવીસ મીટર આપેલો છે દોડાની લંબાઈ શોધવાની છે અને દોરડાની કિંમત પણ શોધવાની છે આપણે એક મીટરનો ભાવ આપેલો છે તો દોડાની જે લંબાઈ આવશે એના ઉપરથી આપણે એની કિંમત શોધી શકીએ બરાબર હવે આપણે અહીંયા વ્યાસનું માપ આપેલું છે તો પરીઘ માટે મેં તમને પહેલા જ કીધું હતું કે વર્તુળાકાર દોરડાનો પરીઘ બરાબર જ્યારે વ્યાસનું માપ આપવું હોય તો આપણે કયું સૂત્ર લખી શકાય પાય ડી બરાબર પાયની કિંમત બાવીસ સતમાશ ગુણ્યા ડી એટલે કે એકવીસ સાત તેરી એકવીસ સાત સાત ઉડી ગયા બાવીસ તેરી છાસઠ મીટર બરાબર છાસઠ મીટર છે ઈ આ દોરડાની એક વખતનો પરિઘ થયો બરાબર એક લંબાઈ પણ એને બે આટા ફેરવવા છે બરાબર તો આપણે અહીંયા જોશું કે દોરડાને બાગ ફરતે બે વાર ફેરવવા માગે છે બરાબર બે વાર ફેરવવા માગે છે તો એક દોરડાની લંબાઈ છાસઠ મીટર તો બે દોડાની લંબાઈ છે છાસઠ મીટર ગુણ્યા બે બે આટા ફેરવવા છે એટલે તો દોરડાની કુલ લંબાઈ કેટલી થઈ તો કે છાસઠ ગુણ્યા બે એટલે એકસો બત્રીસ મીટર દોરડાની લંબાઈ થાય બરાબર બે વાર આટા ફેરવવા છે તો બે વાર જો દસ આટા ફેરવવા હોય તો દસ વડે ગુણવા પડે જે લંબાઈ આવે એને બરાબર હવે આપણે એની કિંમત શોધવી